જય શ્રી સ્વામિનારાયણ અમારી ગોળ સ્વામિનારાયણ ચરિત્ર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આવા દિવ્ય ચરિત્ર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આજનું ચરિત્ર વાંદરાને સમાધિ અને પ્રસાદનો મહિમા શ્રી હરિએ અયોધ્યામાં નિવાસ કર્યો છે હનુમાનગઢી રામ જન્મસ્થાન વગેરે મંદિરોમાં દર્શન કરી પોતાના ઘેર પધાર્યા રસોઈ તૈયાર છે ત્યારે ધર્મદેવ રામ પ્રતાપજીને કહે છે બેટા તમે ધનીરામ પાસેથી તાજું દૂધ લઈ આવો રામ પ્રતાપજી દૂધ લેવા ગયા ધનીરામે કહ્યું રોકડા પૈસા આપો તો દૂધ લઈ જાઓ હવે શું કરવું ઉતાવળમાં પૈસા લેવાનું ભૂલી ગયા છે મોટા ભાઈ પૈસા લેવા માટે ઘેર આવે છે ત્યાં ઘનશ્યામ બે સ્વરૂપ ધારણ કર્યા એક સ્વરૂપે ઘેર ભક્તિ માતા પાસે બેઠા છે ને બીજા સ્વરૂપે ભાઈને સામા આવ્યા લ્યો ભાઈ આ પૈસા દૂધ લઈ આવો દૂધ લઈ મોટા ભાઈ ઘેર આવ્યા ભક્તિમાતા આશ્ચર્ય પામી ગયા ઘરમાં મુનિ યાદ આવી ગયા કે તે કહેતા હતા કે આ તમારા પુત્ર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે તે વાત સાવ સાચી છે ખેવટે ભગવાનને મેળવી લીધા ભગવાનને મેળવવાનું કામ મોટું છે પૂરવાના બલિષ્ઠ સંસ્કાર હોય તે ભગવાનને ઓળખી શકે છે તો ખેવટવાળું સરસ મજાનું ચરિત્ર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમને સરસ મજાનું ખેવટવાળું ચરિત્ર સાંભળવા મળશે સાંજનો સમય થયો છે પિતા ધર્મદેવની બાજુમાં ઘનશ્યામ મહારાજ જમવા બેઠા છે ભક્તિ માતા ભોજન પીરસે છે ત્યાં ભક્તિ માતાના હાથમાંથી વાંદરો રોટલી ઝડપી હુપ હુપ કરતું આંબળીના વૃક્ષ પર ચડી ગયું રોટલીને બટકું ભરી ખાય છે બાલ ઘનશ્યામે વાંદરા સામે કુર દ્રષ્ટિ કરી કે તરત વાંદરાને સમાધિ થઈ રોટલી હાથમાં જ રહી ગઈ ને સ્થિર થઈ ગયો ત્રણ દિવસ સુધી વૃક્ષ પર બેસી રહ્યો પછી સમાધિમાંથી જાગ્યો ને ભાગ્યો કૂદતો કૂદતો બાલઘંશા પાસે આવ્યો પગે લાગી નમસ્કાર કરી કિલકિલાટ કરતો આંબલીના વૃક્ષ પર ચડી ગયો નીરખી નીરખીને પ્રભુના દર્શન કરે છે ધર્મ ભક્તિ પુત્ર પરિવાર સાથે અયોધ્યામાં નિવાસ કરીને રહે છે દિન પર દિન જવા લાગ્યા છે પ્રભાતનો સમય થયો ભક્તિ માતા બોલ્યા ચાલો ઘનશ્યામ જમવા પધારો ઘનશ્યામ આવ્યા ત્યારે ઓસરીમાં બેસાડ્યા પાટલા ઉપર થાળીમાં રોટલી ને દહીં પીરસ્યું પ્રભુ નિરાંતે જમે છે હું કૂવામાંથી પાણી ભરી આવું ત્યાં ઓ વાંદરું આવ્યું ઘનશ્યામ મહારાજના હાથમાંથી રોટલી ઝડપીને આંબલીના વૃક્ષ પર ચડી ગયો હવે શું કરવું બાલ ઘનશ્યામે હાથ લાંબો કરી વાંદરાની ગરદન પકડી લીધી વાંદરું મળ્યું જોર જોરથી ચિચિયારી કરવા ચિચિયારી સાંભળી અનેક વાંદરા ભેગા થઈ ગયા કિલ કિલાટ કરતાં ઘનશ્યામ મહારાજને મારવા દોડ્યા જેટલા વાંદરા છે તેટલા સ્વરૂપે ઘનશ્યામ મહારાજ થઈ ગયા કોઈ વાંદરાના પગ પકડ્યા કોઈનું પૂંછડ્યું પકડ્યું કોઈની પાછળ લાકડી લઈને દોડ્યા બધા વાંદરા ડરના માર્યા કુદાકૂદ કરતા આંબલીના વૃક્ષ પર ચડી ગયા ધર્મદાદા પૂજા કરતા હતા તે પણ લાકડી લઈને આવ્યા ત્યાં ઘનશ્યામ મહારાજના અનંતરૂપ જોઈને આશ્ચર્ય પામી ગયા ધર્મદેવ વિચારે છે કે મને એમ થયું હતું કે વાંદરા ઘનશ્યામને મારશે તેથી લાકડી લઈને આવ્યો પણ ઘનશ્યામ બહુ ચમત્કારી છે વાંદરાને ભગાડી દીધા બાલ ઘનશ્યામ ધર્મદેવ પાસે આવીને બેસી ગયા ત્યારે પિતા પૂછે છે હે ઘનશ્યામ રે तेने सुफळ मळ मोे हरि कहे नरेश ते थासे रे वळे अक्षरधाम मासे रे बीजा मर्कट थसे ते ना दास रे सेवा करशे रही पास रे गती ગોવિંદજીની છે ગોઢરે તે તો સમજી ન શકે મોઢે રે તે તો સમજી ન શકે મોઢે રે તમારા હાથની પ્રસાદીની રોટલી વાંદરાએ ખાધી તેને શું ફળ મળશે કંશા મહારાજે કહ્યું જે વાંદરાએ અમારો પ્રસાદ ખાધો છે તે બીજા જન્મે હિન્દુસ્તાનનો રાજા થશે ને બીજા વાંદરા છે તે રાજાના અનુચર થશે આવી વાત સાંભળી માતા પિતા ખૂબ જ રાજી થયા પ્રસાદીનો અદ્ભુત અદભુત મહિમા છે જો વાંદરે મહિમા સહિત અમારો પ્રસાદ જમ્યો હોય તો અક્ષરધામનો નિવાસી થાત અને મહિમા વગર જમ્યો છે તેથી તેથી રાજા થશે સાહીઠ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે ને જેટલું ફળ મળે તેટલું ફળ મહિમા સહિત પ્રભુનો પ્રસાદ જમવાથી મળે છે મારો થાળ પ્રભુ પ્રત્યક્ષ જમ્યા છે એવો ભાવ રાખીને જે પ્રભુને જમાડે છે તેને અનંત ગણું પુણ્ય મળે છે પ્રભુને જમાડ્યા વિના જમે છે તે પાપ ખાય છે પ્રભુને જમાડ્યા વિના જમે છે તે પ્રભુનો ચોર છે તમે અયોધ્યામાં જાઓ ત્યારે જ્યાં ઘનશ્યામ મહારાજે લીલા કરી છે તે સ્થળના દર્શન કરજો નદીમાં સ્નાન કરજો પણ વાંદરાથી ચેતજો ધર્મ ભક્તિને પ્રભુ પ્રત્યે દ્રઢ આશ્રય છે દ્રઢ પ્રીતિ છે તેથી પ્રભુ તેમના ઘેર બાળક થઈને આવ્યા છે આપણને ભગવાનનો દ્રઢ આશ્રય રાખવો સર્વે સાધનમાં મોટો સાધન ભગવત આશ્રય છે ભગવાનનો આધાર જીવાત્માને સુખ સંપત્તિ અને આનંદકારી છે તો મિત્રો આ ચરિત્ર પરથી આપણને શું શીખ મળી વાંદરો અજાણ્યા પ્રસાદ જમ્યો તો પણ રાજા થશે આપણે મહિમાએ સહિત પ્રસાદી જમવી જોઈએ તો આપણે નવા ચરિત્રમાં મળીએ જય શ્રી સ્વામિનારાયણ